નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં આપ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 12 વિષય BA જેમાં ચેપ્ટર નંબર 9. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે બે પ્રશ્નો ભણવાના છે અને આ બે પ્રશ્નો સાથે આપણું ચેપ્ટર નંબર 9 અહીંયા આગળ પૂરું થાય છે. તો ચલો આજનો પહેલો પ્રશ્ન છે, જામીનગીરીના ખરીદ અને વેચાણની પ્રક્રિયા સમજાવો. ફરીથી જામીનગીરીના ખરીદ અને વેચાણની પ્રક્રિયા સમજાવો. તો ચલો હવે વેરી મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે, તો વ્યવસ્થિત રીતે આપણે રિવિઝનમાં તૈયારીમાં ધ્યાન આપવાનું છે. ચલો પહેલું વાક્ય આપણે ટાઇટલ આપવાનું છે ઉપર પ્રસ્તાવના. તો જુઓ પહેલું વાક્ય, થોડાક વર્ષો પહેલા ભારતના શેર બજારના દલાલો. ફરીથી થોડાક વર્ષો પહેલા ભારતના શેર બજારના દલાલો શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા. જો ક્યાં આગળ, શેર બજારના ફ્લોર, ફ્લોર એટલે એનું ધાબું, એના ધાબા ઉપર શું થતા, ભેગા થતા. તેઓ આ ધાબા ઉપરથી એટલે કે આ ફ્લોર ઉપરથી ખુલ્લી બૂમો પાડીને કે હાથની વિવિધ સંજ્ઞાઓ કરીને જામીનગીરીના શું કરતા, સોદા કરતા હતા. જો કેવી રીતે સમજાવું, ધારો કે શેર બજારનું એક બિલ્ડિંગ હોય, એનો ટોપ ફ્લોર ધાબું, ત્યાં આગળ બધા દલાલો ઉભા થઈ ગયા હોય, નીચે ખરીદનાર અને વેચનાર ભેગા થયા હોય. એટલે ધારો કે હું શેર દલાલ છું, એટલે હું શું કરીશ, જે કઈ શેર હોય છે, જે કઈ જામીનગીરી છે, એની બોલી બોલીશ. જેમ કે 1000 રૂપિયા, એટલે જેને ખરીદવું છે હાથ ઊંચો કરશે, એટલે કોઈ બોલશે એટલે હું હાથની સંજ્ઞાઓ કરીશ, 1001, 1002, 1003, 3 કહું એટલે એની વેચાણ થઈ ગયું. તો આવી રીતે શેર બજારના ફ્લોર ઉપર શેર દલાલો ભેગા થતા, આ શેર દલાલો મોટી બૂમો પાડીને કે હાથની સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીના શું કરતા, સોદા કરતા. આજે આ જૂની પ્રથાને સ્થાને, હવે આ પ્રથા કેવી હતી, જૂની છે, આ જૂની પ્રથાને સ્થાને નવી ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અમલમાં આવેલી છે. જો જૂનીના સ્થાને નવી ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અમલમાં આવેલી છે. આ નવી વેપાર પ્રથાને કારણે જામીનગીરીના ખરીદ અને વેચાણ હવે કેવા બની ગયા, સરળ બની ગયા છે. હવે ક્યાંય ફ્લોર ઉપર ભેગા થવાનું નથી, ક્યાંય બૂમો પાડવાની નથી, ક્યાંય આંગળીઓની સંજ્ઞા કરવાની નથી, કશું જ નહીં. હવે ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા, એનાથી ખરીદ અને વેચાણ કેવા બની ગયા, સરળ બની ગયા છે. નેક્સ્ટ ડીમેટ, હા નેક્સ્ટ ની અંદર છે પ્રક્રિયા, બરાબર, કે જામીનગીરીના ખરીદ અને વેચાણ માટે શું કરવું પડશે, તો એની એક પ્રોસેસ છે, જેમાંનો પહેલો મુદ્દો છે ડીમેટ ખાતું ખોલાવવું. તો જો ડીમેટ શોર્ટ ફોર્મ છે ને ડી મટીરિયલાઇઝેશન, આપણે આગળ ભણી ગયા છીએ. તો જો સૌ પ્રથમ સેના દ્વારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. જો તમારે જામીનગીરીના ખરીદ અને વેચાણ કરવા છે, તો તમારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડશે. કારણ કે ડીમેટ જામીનગીરીનું જ ખરીદ અને વેચાણ ઇન્ટરનેટ ઉપર થઈ શકે છે. અહીંયા શબ્દ તમારે લખવાનો છે જાતે. ફરીથી કઈ, ડીમેટ જામીનગીરીનું જ ખરીદ અને વેચાણ ઇન્ટરનેટ ઉપર થઈ શકે છે. ચલો હવે આપણે ડીમેટ ખાતું ખોલાવી દીધું છે, તો બીજું સ્ટેપ શું આવશે, ખરીદ અને વેચાણનો ઓર્ડર, યા તો ખરીદવાનો યા તો વેચવાનો ઓર્ડર. તો જુઓ, ગ્રાહક જે જામીનગીરીનું વેચાણ કરવા ઈચ્છતો હોય તેનો ઓર્ડર દલાલને આપવો પડે છે. ફરીથી, ગ્રાહક જે જામીનગીરીને વેચવા માંગતો હોય એ જામીનગીરીને વેચવાનો ઓર્ડર દલાલને આપવો પડે છે. તો આ ઓર્ડર બે પ્રકારના હોય છે. આવા ઓર્ડરના પ્રકાર કેટલા છે, બે, જેમાંનો પહેલો ઓર્ડર છે મર્યાદિત ઓર્ડર. તો જો મર્યાદિત ઓર્ડર એટલે શું, તો જો અહીં
ખરીદ અને વેચાણ પણ કોની જામીનગીરી અહીં જામીનગીરીના ખરીદ અને વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે કેવી રીતે ચલો જેમ કે મારે એક શેર વેચવો છે રિલાયન્સ કંપનીનો એટલે હું એની કિંમત પહેલા નક્કી કરી દઈશ કે મારે દાખલા તરીકે આ શેર 1000 રૂપિયામાં વેચવો છે તો મેં કિંમત નક્કી કરી દીધી છે 1000 તો આ કયો ઓર્ડર કહેવાશે મર્યાદિત ઓર્ડર કારણ કે મેં પોતે કિંમત નક્કી કરેલી છે હવે ખરીદનારે એની કિંમત ચૂકવવાની રહેશે તો મર્યાદિત ઓર્ડરમાં શું હશે જામીનગીરીના ખરીદ અને વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે ચલો આવો ઓર્ડર કોણ આપે છે તો કે છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો મૂકે છે અથવા તો આપે છે ચલો બજાર ઓર્ડર તો બજાર ઓર્ડર એટલે શું તો જામીનગીરી ઉપર જે છેલ્લો ભાવ નક્કી થયો હોય તે કિંમતે જામીનગીરીનો ઓર્ડર લેવામાં આવે છે જે છેલ્લો ભાવ નક્કી થયો હોય ફરી વાક્યને ફરી સમજો જો જામીનગીરી ઉપર જે છેલ્લા ભાવ નક્કી થયા હોય અથવા તો જણાવ્યા હોય તે કિંમતે ઓર્ડરનો અમલ કરવામાં આવે છે કેવી રીતે ચલો ઉદાહરણ મારે આ શેર વેચવાનો છે મેં કિંમત નક્કી કરી નથી એટલે તમારે ડિસિઝન તમે એટલે જે ખરીદનાર છે તેને ડિસિઝન લેવાનો છે એટલે કોઈ વ્યક્તિ એમ કહે છે 500 રૂપિયા બીજો લખશે 550 ત્રીજો લખશે 800 અને ચોથો લખશે 900 900 થી આગળ આવ્યું નહીં તો છેલ્લો ભાવ આના ઉપર કયો હતો 900 રૂપિયા તો હવે 900 રૂપિયામાં ઓર્ડરનો અમલ કરવામાં આવશે તો આ કયો ઓર્ડર કહેવાશે બજાર ઓર્ડર તો ફરીથી ઓર્ડર કેટલા પ્રકારના બે એક મર્યાદિત અને બીજું બજાર મર્યાદિત એટલે કિંમત પહેલા નક્કી થઈ જશે એને મર્યાદિત અને બજાર બજાર ઓર્ડરમાં જે છેલ્લો ભાવ આવ્યો હોય તે મુજબ ઓર્ડરનો અમલ કરવામાં આવે છે નેક્સ્ટ હવે આવશે મુદ્દા નંબર 3 ઓર્ડરનો અમલ તો જુઓ દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે કે તરત જ દલાલ શું કરશે તે ઓર્ડરનો અમલ કરે છે એટલે કે ગ્રાહક પાસેથી જેવો દલાલને ઓર્ડર મળશે એ ઓર્ડરનો દલાલ શું કરશે અમલ કરશે જેમ કે તમે ગ્રાહક છો હું વેચનાર છું તમે ખરીદનાર છો અને અન્ય વ્યક્તિ દલાલ છે હવે મારે વેચવી છે તમે છેલ્લો 900 રૂપિયા કીધો એટલે હું ડન કરી દઈશ એટલે દલાલને શું કરીશ હું ઓર્ડર આપીશ જેવો હું ઓર્ડર આપીશ દલાલ એ ઓર્ડરનો શું કરશે અમલ કરશે ચલો કરાર નોંધ વેરી મોસ્ટ આઈએમપી 3 ગુણનો પ્રશ્ન અલગથી કરાર નોંધ એટલે શું સમજાવો તો જુઓ ગ્રાહકના ઓર્ડર મુજબ જામીનગીરીના ખરીદ અને વેચાણના શું થશે સોદા થાય છે જો ગ્રાહકનો ઓર્ડર મુજબ મને પોસાશે તો જ હું ઓર્ડર આપીશ ગ્રાહકના ઓર્ડર મુજબ જામીનગીરીના ખરીદ અને વેચાણના શું થાય સોદા થાય છે આ સોદાની નોંધ દલાલ જેમાં કરે ફરીથી આ કરારની અથવા તો આ સોદાની નોંધ દલાલ જેમાં કરે તેને આપણે શું કહીશું કરાર નોંધ કહે છે ફરીથી ગ્રાહકના ઓર્ડર મુજબ ગ્રાહકના ઓર્ડર મુજબ મારી સાથે વેરી મોસ્ટ ટાઈમ બી છે ગ્રાહકના ઓર્ડર મુજબ જામીનગીરીના ખરીદ અને વેચાણના સોદા થાય છે હવે આ સોદાની નોંધ જેમાં કરવામાં આવે તેને આપણે શું કહીશું કરાર નોંધ કહે છે તો પ્રશ્ન સાહેબ આ કરાર નોંધ શું છે તો જુઓ જે દિવસે સોદા થયા હોય ફરીથી જે દિવસે સોદા થયા હોય તેની સાક્ષી છે એનો પ્રૂફ છે ચલો આજે 8 તારીખ છે તો 8 તારીખે સોદો થયો હોય તો એ 8 તારીખે સોદાની નોંધ જેમાં થઈ જાય એને આપણે શું કહીશું કરાર નોંધ જે દિવસે સોદો થાય એ દિવસનો પ્રૂફ છે આગળ સામાન્ય રીતે સોદો થયાના 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે એટલે કે 8 તારીખે સોદો થયો છે તો 24 કલાકની અંદર એટલે કે આવતા દિવસમાં 9 તારીખ સુધીમાં ગ્રાહકને દલાલ કરાર નોંધ મોકલી આપે છે આ
करार नोंधमां शुं लखेलुं हशे तो लखी शकाय जामीनगीरीनुं नाम। चलो आपणे शुं वेच्युं शेर, चलो एनी संख्या केटला शेर वेच्या छे, पांच एक्जाम्पल छे पांच। चलो कयो शेर हतो, इक्विटी हतो के प्रेफरन्स हतो के कयो हतो, एनो प्रकार, सौदानो भाव, केटला रूपियामां शेर वेच्यो छे ते, ऑर्डर नंबर, कया नंबरनो ऑर्डर आप्यो छे ते, अने दलाली केटली चूकवानी छे ते। फरीथी करार नोंधमां कई कई बाबतोनो समावेश थाय छे, जामीनगीरीनो नाम, एनी संख्या, एनो प्रकार, सौदानो भाव, ऑर्डर नंबर अने दलाली वगैरे बाबतोनो एमां समावेश करवामां आवे छे। चलो एकवार रिवाइज करो करार नोंध, शुं लखशो? ग्राहकना ऑर्डर मुजब जामीनगीरीना खरीद अने वेचाणना सौदा थाय छे, आ सौदानी नोंध दलाल जेमा करशे एने आपणे करार नोंध कहीशुं। करार नोंध शुं छे? जे दिवसे सौदो थयो होय એ દિવસનું સાક્ષી એટલે કે એનું પ્રૂફ છે। સામાન્ય રીતે સોદા થયાના 24 કલાકની અંદર દલાલ શું કરશે? આ કરાર નોંધ ગ્રાહકને પહોંચાડી દે છે। અને કરાર નોંધમાં શું હોય છે? તો કે જામીનગીરીનું નામ, એની સંખ્યા, એનો પ્રકાર, સોદાનો ભાવ, પછી ઓર્ડર નંબર અને દલાલીનો સમાવેશ થાય છે। નેક્સ્ટ, સોદાની પતાવળ। જામીનગીરીના ખરીદ અને વેચાણના સોદાની પતાવળ કોના દ્વારા થશે? મુંબઈ શેર બજારના પતાવટ ગૃહ દ્વારા। પતાવટ ગૃહનો મતલબ થાય ક્લિયરિંગ હાઉસ। તમે જો ચેક આપો તમે કહો ક્લિયર થઈ ગયો, ક્લિયર થઈ ગયો એટલે એ ક્લિયર, આપણે ક્લિયર શબ્દ વાપરીએ છીએ પણ વાસ્તવમાં પતાવટ ગૃહ દ્વારા કરવામાં આવે છે। તો ફરીથી જામીનગીરીના ખરીદ વેચાણના સોદાની પતાવટ કોણ કરશે? મુંબઈ શેર બજારના પતાવટ ગૃહ દ્વારા કરવામાં આવે છે। અને જે દિવસે સોદો થયો હોય તે પછીના દિવસે તેની પતાવટ કરવામાં આવે છે। ફરીથી જે દિવસે સોદો થયો હોય, જેમ કે આજે 8 તારીખ છે, 8 તારીખે સોદો થયો હોય એના પછીના દિવસે એટલે કે 9 તારીખે એ સોદાની પતાવટ કરવામાં આવે છે। ચલો મુદ્દા નંબર 6 તરફ જઈએ છીએ। છઠ્ઠો મુદ્દો, રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી। તો જુઓ હવે અહીંયા છે ને તમારે બહુ વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે, કારણ કે આપણે ટોપિકને બે સંદર્ભમાં સમજવાના છે। તો ચલો તૈયાર મારી સાથે, ચલો પહેલું વાક્ય, જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય, જેમ કે હું ગ્રાહક છું, તમે પણ ગ્રાહક છો, પણ હું ખરીદનાર અને તમે વેચનાર, જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો રકમની ચૂકવણી, હવે મારે શેર ખરીદવા છે તો મારે પૈસા ચૂકવવા પડશે, તો જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો રકમની ચૂકવણી ક્યારે કરવાની? પે ઇન ના દિવસ પહેલા કરવી પડે છે। ફરીથી ક્યારે? પે ઇન ના દિવસ પહેલા। તો પ્રશ્ન, સાહેબ પે ઇન નો દિવસ એટલે શું? તો ડાયરેક્ટ આપણે સમજીએ છીએ એની વ્યાખ્યા, તો પે ઇન એટલે એવો દિવસ કે જે દિવસે શેરનો વેચનાર એટલે કે તમે, તમે વેચનાર છો, હું ખરીદનાર છું, આપણે બંને ગ્રાહક છીએ। તો જો ટોપિક ને અહીંયા અધૂરો મૂકો, ફરી રિવિઝન, જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય, મેં ખરીદી કરી છે તો મારે રકમની ચૂકવણી કરવાની છે, તો રકમની ચૂકવણી ક્યારે કરવાની? પે ઇન ના દિવસ પહેલા। તો પે ઇન નો દિવસ એટલે શું? તો કે પે ઇન નો દિવસ એટલે એવો દિવસ કે જે દિવસે શેરનો વેચનાર એટલે કે તમે વેચેલા શેરની સોંપણી, તમે જે શેર વેચ્યા છે એની સોંપણી શેર બજારને કરે તે દિવસ, જેને આપણે શું કહીશું? પે ઇન દિવસ। હવે સીધી વસ્તુ, આપણે કઈ સામે સામે શેરની ખરીદી વેચાણ કરવાની નથી, આપણી વચ્ચે છે ને દલાલ છે, એટલે દલાલ કામ ક્યાં કરશે? શેર બજારમાં કરશે। તો તમે શેરની સોંપણી દલાલને કરો એ દિવસ પે ઇન નો દિવસ કહેવાય। જેમ કે આજે 8 તારીખ છે, તમે તમારા શેરની માલિકી દલાલને સોંપી દો 8 તારીખે, તો 8 તારીખનો દિવસ પે ઇન દિવસ કહેવાય। હવે મારે શેર ખરીદવો છે તો મારે શેરના પૈસા ક્યારે આપવાના? પે ઇન ના દિવસ પહેલા, એટલે કે 8 તારીખ પહેલા મારે પૈસા ચૂકવવાના રહેશે।
ચલો સમજાઈ ગયું છે આગળ બીજો મુદ્દો અહીંથી નવો મુદ્દો પાડીને લખવાનો જો ગ્રાહકે શેરનું વેચાણ કર્યું હોય હવે મારી વાત જ કરીએ ચલો હું ખરીદનાર ભૂલી જાઉં હવે હું વેચનાર છું જો ગ્રાહકે શેરનું વેચાણ કર્યું હોય તો તેની માલિકી પે ઇનના દિવસ પહેલા આપી દેવી પડે ફરીથી જો ગ્રાહકે શેરનું વેચાણ કર્યું હોય મેં મારા શેર વેચી દીધા છે તો મારે એ શેરની માલિકી કોને સોંપવાની છે શેર બજારને તો ક્યારે સોંપવાની પે ઇનના દિવસ પહેલા આપી દેવી પડે છે તો પે ઇનનો દિવસ તમને સમજાઈ દીધો છે એવો દિવસ કે જે દિવસે શેરનો વેચનાર વેચેલા શેરની માલિકી કોને આપશે શેર બજારને સોંપે છે હવે તમે અહીંયા પ્રશ્ન કરો સાહેબ મેં પૈસા તો ભરી દીધા તો મને શેર ક્યારે મળશે તો જુઓ મુદ્દા નંબર નેક્સ્ટ જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો શેરની સોંપણી એટલે કે શેર એને ક્યારે મળશે પે આઉટના દિવસે મળશે કયા દિવસે પે આઉટના દિવસે તો પ્રશ્ન સાહેબ પે આઉટ એટલે કેવો દિવસ તો જુઓ વ્યાખ્યા પે આઉટ એટલે એવો દિવસ કે જે દિવસે શેર બજાર શેર ખરીદનારને શેરની સોંપણી કરે ચલો ધારો કે શેર બજાર થર્ડ પર્સન છે એણે મને 9 તારીખે શેર આપ્યા તો મને 9 તારીખે શેરની માલિકી મારા હાથમાં આવી ગઈ તો 9 તારીખ કયો દિવસ કહેવાશે પે આઉટ દિવસ ક્લિયર થયો પૈસા ક્યારે ચૂકવવાના પે ઇનના દિવસ પહેલા એટલે કે 8 તારીખ પે ઇન દિવસ હતો એના એક દિવસ પહેલા એટલે કે 7 તારીખે પૈસા ચૂકવી દેવાના પણ શેર આપણા હાથમાં કે આપણા ખાતામાં ક્યારે આવશે ડીમેટ ખાતામાં કે પે આઉટના દિવસે તો પે આઉટ એટલે શું કે એવો દિવસ કે જે દિવસે શેર બજાર શેરની સોંપણી શેર બજાર શેરની સોંપણી શેરના માલિકને કરે તે દિવસ એટલે પે આઉટ દિવસ ક્લિયર છે તો ચલો આગળ વધીએ મુદ્દા નંબર 7 સોદાની પતાવટની ગ્રાહકને જાણ એક જ વાક્ય લખવાનું છે એ પણ મુદ્દાનું નામ ચલો સોદાની પતાવટની ગ્રાહકને જાણ ડીમેટ ખાતા દ્વારા કરવામાં આવે છે કે આપણો સોદો થઈ ગયો છે મારા પૈસા કપાઈ ગયા છે અથવા મને શેર મળી ગયા છે એની જાણ મને શેના દ્વારા થશે ડીમેટ ખાતા દ્વારા કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ થયો પહેલો પ્રશ્ન જામીનગીરીના ખરીદ અને વેચાણની પ્રક્રિયા બીજા પ્રશ્ન અને છેલ્લા પ્રશ્ન તરફ જઈએ છીએ પ્રશ્નનું નામ સેબીના હેતુઓ અને તેના કાર્યો જણાવો ફરીથી સેબીના હેતુઓ અને તેના કાર્યો જણાવો તો ચલો પહેલા તો સેબીનું પૂરું નામ લખવું પડશે સેબી ઇઝ ઇક્વલ ટુ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ફરીથી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ચલો બીજું વાક્ય સેબી 1992 ના કાયદા મુજબ 30 જાન્યુઆરી 1992 ના રોજ તેની કાયદેસર રીતે સ્થાપના કરવામાં આવી ફરીથી સેબીની સ્થાપના ક્યારે થઈ છે 30 જાન્યુઆરી 1992 ના રોજ કયા કાયદા મુજબ સેબી 1992 ના કાયદા મુજબ તેની કાયદેસર રીતે સ્થાપના કરવામાં આવી છે આ સેબીની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે મુંબઈમાં એક પૂરનો પ્રશ્ન કે સેબીનું મુખ્ય કાર્યાલય મુખ્ય ઓફિસ ક્યાં છે મુંબઈમાં અને પ્રાદેશિક ઓફિસો ક્યાં આવેલી છે તો દિલ્હી કોલકાતા અને ચેન્નઈમાં તેની પ્રાદેશિક ઓફિસો આવેલી છે ચલો હેતુઓનું રિવિઝન કરના સોરી પ્રસ્તાવનાનું રિવિઝન કરો સેબીનું પૂરું નામ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કયો કાયદો સેબી 1992 એ કાયદા મુજબ સેબીની સ્થાપના ક્યારે થઈ 30 જાન્યુઆરી 1992 ના રોજ કાયદેસર રીતે તેની સ્થાપના કરવામાં આવી એની મુખ્ય ઓફિસ મુંબઈમાં અને પ્રાદેશિક ઓફિસ દિલ્હી ચેન્નઈ અને કોલકાતામાં સેબીના હેતુઓ તો ત્રણ એના મુખ્ય હેતુઓ છે ધ્યાન રાખજો ઓછા પણ ના થવા જોઈએ અને વધવાય ના જોઈએ કે ત્રણ ઓછા જ લાવ બે ઉમેરી દઈએ એમ નથી કરવાનું ત્રણ જ રાખવાના છે જુઓ પહેલું જામીનગીરીમાં રોકાણ કરનારાના હિતનું રક્ષણ કરવું
કયા વ્યક્તિઓ કે જે વ્યક્તિઓએ જામીનગીરીમાં રોકાણ કર્યું છે હવે એક્ઝામ્પલ તરીકે મારી પાસે 10 લાખ રૂપિયા પડ્યા છે એક્ઝામ્પલ શબ્દ વાપર્યો છે જે નહીં પાસે ઓહો 10 લાખ રૂપિયા મારી પાસે પડ્યા છે તો એ 10 લાખ રૂપિયાના હું શેર ખરીદું તો મેં શું કર્યું મારા પૈસાનું મેં જામીનગીરીમાં રોકાણ કર્યું તો હું શું કહેવાય રોકાણ કરનાર તો મારા હિતનું રક્ષણ કરવું ને એ સેમીનો એક હેતુ છે કે આ 10 લાખ રૂપિયા ડૂબી જવા ના જોઈએ બરાબર છે 10 લાખ રૂપિયાનું ચીટિંગ થવું ના જોઈએ એ બધું જ હિતનું રક્ષણ કરવું એ એક સેમીનો એક હેતુ છે નંબર 2 જામીનગીરીના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું એટલે કે મેક્સિમમ વધુને વધુ લોકો પોતાની બચતનું જામીનગીરીમાં રોકાણ કરે માટે જામીનગીરીના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું અને છેલ્લે આ જામીનગીરીનું જે બજાર છે એનું નિયમન અને તેના ઉપર દેખરેખ રાખવી તો ચલો ત્રણે હેતુનું રિવિઝન નંબર 1 રોકાણકર્તાના હિતનું રક્ષણ કરવું જામીનગીરીના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું અને આ બજાર ઉપર નિયમન અને દેખરેખ રાખવી એના મુખ્ય હેતુઓ છે હવે આપણે કાર્યો તરફ જઈએ છીએ તો કે સેબી કયા કાર્યો કરે છે અહીંયા આપણે 10 કાર્યોના માત્ર નામ લખેલા છે અને આપણે પરીક્ષામાં નામ જ લખવાના છે પણ ધારો કે ક્યાંય સમજાવવાનું થાય તોય આપણને આવડતું હોવું જોઈએ તો ચલો પહેલું કાર્ય શેર બજારમાં થતા ધંધાનું નિયમન તો ચલો શેર બજારમાં કયા ધંધા થાય છે તો જામીનગીરીના ખરીદ અને જામીનગીરીના વેચાણ તો ખરીદ અને વેચાણનો જે ધંધો થાય છે એનું શું કરવાનું નિયમન નંબર 2 શેર બજારની કાર્યક્ષમ બજાર તરીકેની જાળવણી કરવી કાર્યક્ષમ બજાર એટલે શું તો કે એ બજારનો વિકાસ થાય કાર્યક્ષમ બજાર તરીકેની જાળવણી કરવી નેક્સ્ટ શેર બજારનું નિરીક્ષણ અને તેની તપાસ નિરીક્ષણનો હેતુ શું છે કે સેબી નક્કી કરશે કે મેં દર્શાવેલા નીતિ નિયમ મુજબ સોદા થાય છે કે નહીં એની તપાસ એનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે નેક્સ્ટ જામીનગીરીના ચોપડાની તપાસ ચોપડા આપણે આગળ ભણી ગયા ને કરાર નોન જે દિવસે સોદો થયો હોય એ દિવસે દલાલ જેમાં નોંધ કરે એ નોંધ કરાર નોન એટલે એક ચોપડો છે તો એ ચોપડાની તપાસ કે નિયમિત અને સમયસર બધી વિગતોનો ઉલ્લેખ થાય છે કે કેમ એની તપાસ નેક્સ્ટ માર્ગદર્શિકાઓ બહાર પાડવી રોકાણકર્તાઓ કઈ જામીનગીરીમાં રોકાણ કરવું કેવી રીતે કરવું કેટલા પ્રમાણમાં કરવું કયા શેર દલાલને કેટલી દલાલી એ બધાનો ઉલ્લેખ દર્શાવતી માર્ગદર્શિકાઓ પુસ્તકો બહાર પાડો નેક્સ્ટ સંશોધન કાર્ય હાથ ધરવું કે ભાઈ એવા કયા પ્રયત્ન કરીશું તો કે વધુ ને વધુ રોકાણકર્તાના હિતનું રક્ષણ થાય સંશોધન કાર્ય હાથ ધરવું મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન જે શેર બજારના વચેટિયા જેને દલાલ કહીએ છીએ એની નોંધણી કરવી એટલે કે કોઈ વ્યક્તિ એમ કે મારે દલાલ બનવું છે તો બની શકશે એની નોંધણી અને તેના ઉપર દેખરેખ એટલે નિયમન કરવું કપટયુક્ત વેપાર બંધ કરાવવો ધારો કે કોઈ શેર દલાલ સેબીના નિયમનું પાલન ન કરતો હોય તો એની નોંધણી રદ કરવી અને કપટવાળા વેપારને બંધ કરવો દલાલોની નોંધણી રદ કરવી જે હમણાં મેં તમને કીધું કયા દલાલો જે શેર બજારના એટલે કે સેબીના નિયમનું પાલન કરતા નથી તે અને છેલ્લે રોકાણકારોના હિતનું રક્ષણ કરવું તો વિદ્યાર્થી મિત્રો આ થયો તમારો પ્રશ્ન સેબીના હેતુઓ અને તેના કાર્યો આ બે પ્રશ્ન સાથે આપણો વિડિયો લેક્ચર અને આપણું ચેપ્ટર નંબર 9 અહીંયા પૂરું થાય છે તો સરસ રીતે બંને પ્રશ્નોને વ્યવસ્થિત 2-3 વખત દરેક મુદ્દાને વ્યવસ્થિત રિવિઝન સરસ રીતે તૈયારી કરવાની છે અને તૈયાર કર્યા પછી જે તમે લખો છો એ પ્રયત્ન એવો હોવો જોઈએ કે જોયા વગર લખી શકાય તો આપનો દિવસ શુભ રહે મંગલકારી રહે અસ્તુ